ਤਿਰਦਾ ਪਿਲਾਂਗ ਪਿੰਡ ਤੋਂ ਦਰਗਜ ਨਿਕਾਲਿਆ ਰਾਣ ਕਰਨ ਨੇ ਰਾਂਗ ਡਾਲਾ ਮੱਥਾ ਨਾਮੀਏ ਗਿਰਨਾਰ ਤੁਮੇ ਨਮੀਏ ਗਿਰਨਾ ਨਮੀਏ ਗਿਰਨਾਰ ਤੁਮੇ ਨਮੀਏ ਗਿਰਨਾ ગિરનાર નામ સાંભળતાની સાથે પર્વતોથી ભરાયેલું એક કુદરતી સૌંદર્ય આગ સામે તરી આવે. ગિરનારની આ પરિક્રમા કે જેને લીલી પરિક્રમા પણ કહેવાય, વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે લોકો આ પરિક્રમા કરવા માટે આવે છે. પણ શું તમને ખબર છે કે આ પરિક્રમા કેમ થાય, કેવી રીતે થાય અને શા માટે તેને લીલી પરિક્રમા કહેવાય છે? ચાલો આજે ગિરનારની આ લીલી પરિક્રમાની એક સફર કરાવો. જાણો ગિરનારની ગાથા. શું છે ગિરનારની પરિક્રમાનું રહસ્ય? કેમ કહેવાય છે તેને લીલી પરિક્રમા? ગિરનારને કેન્દ્રમાં રાખીને ગિરનારની ફરતી કરવામાં આવતી પ્રદક્ષિણા એટલે લીલી પરિક્રમા. માનવામાં આવે છે કે ગઢ ગરવા ગિરનારમાં વસતા 33 કરોડ દેવતાઓના તપનું પુણ્ય ગિરનારની પરિક્રમા કરવાથી મળે છે. આમ જોઈએ તો જૂનાગઢમાં વર્ષમાં 2 વખત માનવ મહેરામણ વધુ પ્રમાણમાં જોવા મળે છે, જેમાં એક મહાશિવરાત્રિના મેળામાં અને બીજું છે ગિરનારની લીલી પરિક્રમામાં. ગુજરાતના લગભગ બધા શહેરો અને ગામડાઓમાંથી માનવ મહેરામણ કીડિયારાની જેમ ઉભરાઈ આવે છે. દિવાળી અને દિવાળી પછીનું માહોલ જૂનાગઢમાં કંઈક અલગ જ હોય છે. ભવનાથ તળેટી આખી શ્રદ્ધાળુઓથી ભરેલી હોય છે. ભારતીય હિન્દુ કેલેન્ડર અનુસાર કારતક સુદ 11 થી પૂનમ સુધી પરિક્રમાનો માર્ગ ખુલ્લો મૂકવામાં આવે છે, જેમાં વર્ષે 8 નવેમ્બર થી 12 નવેમ્બર સુધી પરિક્રમા માર્ગ ખુલ્લો મુકાશે. ધાર્મિક દ્રષ્ટિકોણ ઉપરાંત પરિક્રમા સામાજિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે, કારણ કે અહીંયા વિવિધ જાતના જુદા જુદા ધર્મના અને અલગ અલગ રીતિ રિવાજો વાળા લોકો કોઈ પણ મતભેદ વગર આ પરિક્રમાને શ્રદ્ધાથી પૂર્ણ કરે છે. પરિક્રમા કરવા માટે ગુજરાત ઉપરાંત નજીકના રાજ્યો જેમ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગિરનાર જેવા વિવિધ પ્રાંતના લોકો ગિરનારની સંસ્કૃતિ ને સાધુઓના તપને જાણવા માટે ભાવપૂર્વક આવતા હોય છે. ગિરનારની લીલી પરિક્રમામાં લગભગ દર વર્ષે 8 લાખ જેટલા શ્રદ્ધાળુ જોડાય છે. લીલી પરિક્રમાની શરૂઆત ભવનાથ તળેટીમાં આવેલ દૂધેશ્વર મહાદેવના મંદિરથી થાય છે. પરિક્રમાનો રસ્તો કુલ 36 કિલોમીટર લાંબો છે, જે ગિરનારના ગાઢ જંગલોમાંથી પસાર થાય છે, જેમાં વચ્ચે સાગ અને વાંસના જંગલો વહેતા ઝરણાઓ જોવા મળે છે, જે કુદરતી પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ કરાવે છે. આ 36 કિલોમીટર લાંબી પરિક્રમામાં ઘણા મંદિરો આવે છે, જેમ કે ઝીણા બાવાની મઢી, માળવેલા સૂરજકુંડ, સરખડિયા હનુમાન, બોરદેવી અને છેલ્લે ભવનાથ. પરિક્રમામાં આ રૂટમાં 3 ઘોડીઓ આવે છે. ઘોડી એટલે પર્વતોની વચ્ચે પસાર થઈ રહેલી બળદના ખુંદ જેવી રચના, જેમાં પહેલા ચઢાણ ચડવાનું અને પછી એ જ ચઢાણ ઉતરવાનું. ઈટવા ઘોડી, જે સાપેક્ષમાં સરળ અને ભવનાથ તળેટી તથા ઝીણા બાવાની મઢી વચ્ચે સ્થિત છે. ત્યારબાદ માળવેલા ઘોડી, જે પ્રથમ ઘોડી કરતા સહેજ આકરી અને પથરાળ છે. નાળ પાણીની ઘોડી, આ ઘોડી સૌથી આકરી અને ઘણી ઊંચાઈએ છે.
તેમનું ચઢાણ એકદમ સીધું છે. આ ઘોડી માળવેલા તથા બોરદેવી મંદિરની વચ્ચે સ્થિત છે. પરિક્રમા દરમિયાન ઘણા લોકો કે ટ્રસ્ટો પોતાની નિસ્વાર્થ સેવા આપવા માટે પરિક્રમાના આ કઠિન માર્ગ ઉપર અન્ન ક્ષેત્રના પંડાલ ઉભા કરે છે. ત્યાં આવતા પરિક્રમાર્થીઓને ભાવતા ભોજન પીરસાય છે અને પૂરા આગ્રહ સાથે જમાડવામાં આવે છે. આવા એક નહીં અનેક અન્ન ક્ષેત્રો ગિરનારના જંગલોમાં અન્ન પીરસતા જોવા મળે છે. પરિક્રમાના માર્ગ પર ઠેકઠેકાણે ભજન મંડળીઓ રાત્રિ દરમિયાન સંતવાણી તથા ભજનનો રસ પીરસે છે. આ ઉપરાંત પરિક્રમાના પડાવ પર યાત્રિકોના આરોગ્યની કાળજી માટે કામ ચલાવ આરોગ્ય કેન્દ્ર ઉભા કરાય છે. સૂર્યના પ્રથમ કિરણો ધરતી ઉપર પડતાની સાથે ભક્તો ચાલવાનું શરૂ કરે છે. સવારથી યાત્રિકો જય ગિરનારીના નાદ સાથે આગળ વધે છે. જેમ જેમ બપોર થઈ જાય તેમ તેમ ભક્તો પોતાની સાથે લાવેલો નાસ્તો અને જમણવારીની ચીજો કાઢી પોતાનું પેટ ભરે છે. આમ તો અહીંયા કંઈ લાવવાની જરૂર નથી રહેતી, રસ્તામાં બધી જ અન્નક્ષેત્ર ચાલતા હોય છે. સાંજ પડતાની સાથે લોકો જંગલમાં ગમે ત્યાં પડાવ નાખે છે. આ પડાવ ગિરનારના જંગલના મધ્યમાં આવેલું અતિ રમણીય સ્થળ છે. ચોથા દિવસે યાત્રિકો પરિક્રમાને આગળ લંબાવતા આગળ વધે છે. ભક્તો વણઝાર માળવેલાથી પસાર થઈ ગિરનારની પૂર્વમાં થઈને દક્ષિણ તરફ આગળ વધે છે. ધીરે ધીરે ચાલતા અને દિશા મુખાતા ખાતા લોકો છેલ્લે સાંજના સમયે બોરદેવી પહોંચી જાય, જ્યાં પરિક્રમાના ચોથા દિવસનું છેલ્લું રાત્રિ રોકાણ હોય છે. આ જગ્યામાં માતા બોરદેવીનો વાસ છે. આ જગ્યા ગાઢ જંગલ છે, જ્યાં માતાનું શિખરબંધ મંદિર આવ્યું છે, જેની એક તરફ પાણી ને બીજી તરફ ગઢ ગિરનારની લીલી વનરાઈઓ આવી છે. છેલ્લે બોરદેવ માતાના દર્શન કરી રાત્રિનો થાક ઉતારીને લોકો સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનું ચાલુ કરે છે. ચાલતા ચાલતા લોકો છેલ્લે ભવનાથ તળેટી તરફ આવી ચડે છે. આમના ઘણા ભક્તો તો પરિક્રમા પૂર્ણ કરીને ગિરનાર ચડે છે અને અંતમાં શ્રદ્ધાળુઓ ભગવાન ભવનાથ મહાદેવના દર્શન કરે છે અને ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે. આ ભક્તો માટે સુખદ શારીરિક ક્ષમતાની કસોટી રૂપ આ પરિક્રમા પૂર્ણ થાય છે. જુહી પટેલ સાથે સ્પેશિયલ રિપોર્ટ, ઝી મીડિયા. ગિરનાર ઘણી એવી જગ્યાઓ છે કે ગિરનારમાં જે ઐતિહાસિક છે. 10મી-11મી સદીની આસપાસથી ગિરનારની સામે ઉભેલો ઉપરકોટનો કિલ્લો કે જે આજે પણ લોકો માટે અને ગિરનાર માટે એક નજરાણું છે. રાજા હરિપુએ બંધાવેલો આ કિલ્લો કે જે વર્ષો વર્ષથી ત્યાં જ છે, પરંતુ તેણે સોરઠના અનેક સત્તા પલટના ખંડન વિખંડન જોયા છે અને નિહાળ્યા પણ છે. જ્યાં સાધનાની પહાડ છે, સિદ્ધિનો જેતા તાર છે, સૌંદર્ય એવું અપાર છે, દેવલોકને પડકાર છે. ગિરનારનો ઇતિહાસ ખૂબ લાંબો છે. તેના ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રમાં મૌર્ય વંશ, ગ્રીક, ક્ષત્રપ અને ગુપ્ત વંશોનો ઇતિહાસ ઉજળો છે. મગધના નંદવંશનો નાશ કરી ગણરાજ્યોને ખતમ કરી ભારતને એક ચક્રી બનાવનાર ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન પૂર્વે 322 પછી સૌરાષ્ટ્ર જીતી લીધું. આમ તે સમયમાં સૌરાષ્ટ્રના પાટનગર જૂનાગઢ એટલે કે ગિરનારમાં પુષ્યગુપ્ત નામનો પોતાનો સૂબો મૂક્યો. પુષ્યગુપ્તે સુવર્ણ સિક્તા નદી પર સુદર્શન નામનું સરોવર બંધાવ્યું. સમ્રાટ અશોકના તુસાચ્ય નામના સૂબાએ તેમાં નહેરો ખોદાવી સિંચાઈનું કાર્ય કર્યું. સ્કંદગુપ્તના પૂર્ણતથ નામના સુબાએ અતિવૃષ્ટિને કારણે તૂટી ગયેલા સુદર્શન તળાવને ફરી બંધાવ્યું.
મૌર્ય વંશના રાજાઓએ કોતરાવેલ શિલાલેખો દ્વારા ગિરનાર પર્વતને જગતમાં પ્રસિદ્ધિ અપાવી છે. મૌર્યકાળમાં ગિરનાર પર્વતને ઉજ્જૈન, રેવત, રેવતક અને જૂનાગઢ શહેરને ગિરિનગર, જીર્ણ દુર્ગના નામથી ઓળખતા હતા. આમ સમયના વહેણની સાથે જૂનાગઢ ઉપર ઘણા રાજાઓએ રાજ કર્યું. ઈસવીસન 1152 ની આસપાસ ત્યાંના રાજા કુમારપાળે ગિરનાર ચડવા માટે વ્યવસ્થિત પગથિયા બનાવ્યા. ત્યારબાદ સમયના પરિવર્તનની સાથે અત્યારે ખૂબ સારા પગથિયાનું નિર્માણ થયું છે. આલો જાય ગિરનાર, આલો જાય ગિરનાર, આલો જાય ગિરનાર, આલો જાય ગિરનાર. એક એવી કથા પણ અહીંયા પ્રચલિત છે કે સિદ્ધરાજ જયસિંહે જ્યારે જૂનાગઢ પર ચડાઈ કરી તે સમયે તેમણે રાજા રાખેંગારને મારી તેની રાણી રાણકદેવીને પોતાની સાથે લઈ જતા હતા. તે સમયે સતી રાણકદેવીએ ગિરનારને કહ્યું, ગોઝારા ગિરનાર વેળામણ વેરીને કિયો, મરતા રાખેંગાર ખડેડી ખાંગો નથીઓ. અર્થાત તારો રાજા હણાયો છતાં તું હજી ઉભો છે. આ વખતે ગિરનાર પડવા માંડ્યો અને રાણકદેવીએ તેને પડતો રોકવા માટે કહ્યું, પડમાં પડમાં મારા આધાર. ગિરનાર ત્યારે સ્થિર થઈ ગયો અને તેની ઘણી શિલાઓ પડતા પડતા રોકાઈ ગઈ હોય તેવી દેખાય છે. ઉપરકોટ અને નીચલો કોટ આ શિલાએ જોવા માટેના સ્થળ છે. પુરાણોના ઇતિહાસની વાત કરીએ તો પુરાણકારોએ, લેખકો અને કવિઓએ પોતાની કલમ દ્વારા ગિરનારને બિરદાવ્યો અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય, વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિદ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસ સ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણમાં રૈવત, રૈવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજ્જૈંત પર્વત તરીકે ઓળખવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ પણ કહેવાય છે, કારણ કે વસ્ત્રોનો ત્યાગ કરી જ્યાં સિદ્ધોએ તપ કર્યું તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સીમાઓ ઉત્તરે ભાદર, દક્ષિણે બિલખા, પૂર્વમાં પરબધામ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. કહેવાય છે કે પહેલા પર્વતો ને પાખો હતી જેનાથી તમામ પર્વતો ઉડતા હતા. ઇન્દ્રદેવે ત્યારબાદ તમામ પર્વતોની પાખો પોતાના વજ્રથી કાપી નાખી, પરંતુ તે સમય દરમિયાન રૈવતક પર્વત છુપાઈ ગયો હતો. આ એ જ રૈવતક પર્વત કે જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સુભદ્રાજી બતાવ્યા હતા. જે સમયે ભગવાન કૃષ્ણ દ્વારિકામાં રાજ કરતા હતા અને આ સાથે સાથે અર્જુન વનવાસ પર હતા, તે સમય દરમિયાન તેઓ કૃષ્ણને મળવા માટે આવ્યા હતા અને ત્યારબાદ કૃષ્ણએ અર્જુનને સુભદ્રાજી એ જ રૈવતક પર્વત પાસે બતાવ્યા હતા અને ત્યાંથી જ અપહરણ કરીને અર્જુન સુભદ્રાને પોતાની સાથે લઈ ગયા હતા. ઈસુની 7મી સદીમાં રચાયેલા સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં ગિરનારનું મહાત્મ્ય આપેલું છે. તે મુજબ ગિરનારનું ક્ષેત્ર 10-10 ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વૃષ, નીલ, કૃષ્ણ ને રુદ્ર જેવા અનેક પુણ્ય સ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે ગિરનાર શિવલિંગાકાર છે. તેના ભૈરવ, ગજપત, રામાનંદ, મહાશુંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૃંગો છે. આ શિખરો અને શૃંગો આજે પણ છે, પરંતુ સમય જતા તેના નામોનું પરિવર્તન થઈ ગયું છે. ગિરનાર એ અગ્નિકૃત પર્વત છે, જેના ઉપર સિદ્ધ 84 સંતોના બેસણા છે. સંતો, શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભૂમિ છે કે જેના કણકણમાં આદિકવિ નરસિંહ મહેતા, સાહિત્યકારો, કવિઓ અને જગતવિખ્યાત ગિરના સાવદી જગપ્રસિદ્ધિની મહેક પ્રસરી રહી છે. આવી આ ધરતીના માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દર વર્ષે યોજાય છે, જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે. ગિરનારની ફરતે યોજાતી આ 36 કિલોમીટરની 4 દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભક્તો આવે છે. આ પરિક્રમા કારતક સુદ 11 ચાલુ થાય છે અને પૂનમના દિવસે એટલે કે દેવદિવાળીના દિવસે પૂર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય નથી મળતો, પરંતુ અગાઉના સમયમાં ફક્ત સાધુ સંતોષ કોઈ પણ જાતના સરસામાન લીધા વિના આ પરિક્રમા કરતા હતા અને તે દરમિયાન ભજન ભક્તિ થતી હતી. ત્યારબાદ સમય બદલાતા આ પરિક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા, જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અન્ય ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે.
ગિરનારની આ પરિક્રમા સ્વયંભૂ છે. આ પરિક્રમાનું મહત્વ ખાસ તો એટલા માટે વધી જાય છે કારણ કે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીત રિવાજ અને પહેરવેશના લોકોની સંસ્કૃતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દૂર પ્રકૃતિના ખોળે અને જંગલના ખટાટો, વનરાયની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે, સુમધુર કરતા પક્ષીઓના કલરવ સાથે પ્રકૃતિની ગોદમાં જીવનના ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારના દુઃખ ભૂલીને આવનાર સમયમાં બને તેટલું યથાશક્તિ પુણ્યનું ભાથું બાંધવા માટે, પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધૂળિયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળે કળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે, જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે 36 કિલોમીટરનો પગપાળા રસ્તો ક્યારે પૂર્ણ થઈ જાય છે અને થાક પણ ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર નથી પડતી. જૂનાગઢ શહેરથી 5 કિલોમીટર દૂર ગિરનારની તળેટીમાં કારતક સુદ 11 સવારથી ભવનાથ તળેટીમાં યાત્રિકો ભેગા થઈ જાય છે. તે જ દિવસે મધરાત્રે રૂપાયતનથી સંતો મહંતો, જિલ્લા વહીવટી અધિકારીઓ અને અનેક અગ્રણીઓ સાથે અસંખ્ય ભક્તોની હાજરીમાં દીપ પ્રગટાવીને બંદૂકના ભડાકા સાથે પરિક્રમાનો પ્રારંભ થાય છે. બીજા દિવસે આ કામણગારી ધરાને ખૂંદતા, પ્રકૃતિને નિહાળતા અને આનંદ પ્રમોદ કરતા પગપાળા પંથ કાપતા જાય છે. દિવસ દરમિયાનનો થાક પ્રથમ દિવસે થોડો ઓછો લાગે છે અને બપોરના ભોજન બાદ બધા યાત્રિકો પોતપોતાની રીતે જમવાનું બનાવીને તૃપ્ત થાય છે. આમ બીજા દિવસે રાત્રિ રોકાણ જીણા બાવાની મઢીએ થાય. યાત્રિકો માટે આ પ્રથમ વિસામો છે. અહીંયા શરૂઆતમાં વડલીવાલા માતાજીની જગ્યા છે, તે પછી જીણા બાવાની મઢી આવે છે. અહીં નવાબી કાળમાં જીણા બાવા નામના સંત ધૂણી ધગાવીને રહેતા હતા, જેના નામ ઉપરથી આ સ્થળનું નામ પડ્યું છે. પહેલા તો અહીંયા એક એક ઝૂંપડી જ હતી, આજે તો અહીંયા ભગવાન શિવનું મંદિર ને જીણા બાવાનો ધૂણો પણ છે. આડે દિવસે કોઈ પણ માણસ જોવા ન મળે ત્યાં લાખો માણસો સાથે રાત્રિ રોકાણ કરે છે. આ દરમિયાન ઘણી બધી સામાજિક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર ચાલે છે. આમ 13ના દિવસે ભગવાન સૂર્યનારાયણના પ્રથમ કિરણો ધરતી પર પડતાની સાથે જ બધા ચાલવાનું શરૂ કરે છે. ત્રીજા દિવસે સવારથી નવી તાજગી સાથે યાત્રિકો જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ, જય ગુરુદત્ત જેવા નારા લગાવતા આગળ વધે છે. બપોરનો સમય થતા યાત્રિકો સાથે લાવેલો નાસ્તો કરે છે અથવા તો રસોઈ બનાવે છે. સાંજ પડતા જંગલના ગીચ ઝાડી હોવા છતાં ગમે ત્યાં જગ્યા મેળવીને પડાવ નાખે છે. આમ ત્રીજા દિવસનું રાત્રિ રોકાણ માળવેલા થાય છે. આ સ્થળ ગિરનારના જંગલના મધ્યમાં આવેલું અતિ રમણીય સ્થળ છે. અહીંયા ખૂબ જ ઊંચી વેલો થાય છે જ્યાં દિવસના સૂર્યના કિરણો પણ પહોંચી નથી શકતા અને તેથી તેનું નામ માળવેલા પડ્યું, જ્યાં પણ રાત્રે ભજનીકો દ્વારા ભજન અને રાસમંડળીની જમાવટ થાય છે. આમ યાત્રિકો પોતાનું થાક ભક્તિમય અને કુદરતી સૌંદર્યથી ભરપૂર જગ્યાએ ઉતારે છે. 14ની સવારે બધા ત્યાંથી ચાલવાનું શરૂ કરે છે. ચોથા દિવસે યાત્રિકો ની વણઝાર માળવેલાથી નીકળીને ગિરનારના પૂર્વમાં થઈને દક્ષિણ તરફ આગળ વધે છે અને ધીરે ધીરે ચાલતા વિસામુ લેતા આગળ વધે છે. આ દિવસે યાત્રા અંતિમ ચરણમાં હોવાથી શારીરિક રીતે અશક્ત વૃદ્ધ યાત્રિકો વિસામુ લેતા લેતા ધીમે ધીમે આગળ વધે છે. સાંજના સમય આવે છે બુરદેવી. પરિક્રમાનું ચોથા દિવસનું અને છેલ્લા દિવસનું રાત્રિ રોકાણ છે. રળિયામણા અને મનોહર એવા બુરદેવી માતાજીની જગ્યામાં જ્યાં ગાઢ જંગલ છે, બુરદેવી માતાજીનું શિખર બંધ મંદિર આવ્યું છે. આ મંદિરના મહંત શ્રી રામનારાયણ દાસ ગુરુ શ્રી જનાર્દન દાસજીના જણાવ્યા અનુસાર સ્કંદ પુરાણમાં આ જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. કૃષ્ણના બહેન સુભદ્રાના અને અર્જુનના લગ્ન અહીં થયા હતા. જગદંબા માં અંબિકા માતાજી અહીંયા બોરડીમાંથી પ્રગટ થયા છે, તેથી આ સ્થળનું નામ બોરદેવી પડ્યું છે તેવી લોકવાયકા છે. જેની એક તરફ પાણી ને બીજી તરફ ગડગિરનારની લીલી વનરાઈઓ જીવનનું તમામ થાક ઉતારી દે. આમ બોરદેવ માતાજીના દર્શન કરી રાત્રિની મીઠી નીંદર માણી બધા સવારના યાત્રાનો પંથ આગળ કાપવાનું ચાલુ કરે છે. યાત્રાના છેલ્લા અને પાંચમા દિવસે એટલે કે કારતક સુદ પૂનમ દેવ દિવાળીએ બધા યાત્રિકો ભવનાથ તરફ વળે છે. આમાં યાત્રાના ઘણા ખરા યાત્રિકો ગિરનાર ચડે છે અને ત્યાં બિરાજમાન બધા દેવસ્થાનોના દર્શન કરે છે. તે સિવાયના યાત્રિકો ભવનાથ મહાદેવના દર્શન કરી ત્યાંથી દામોદર કુંડમાં સ્નાન કરીને આ યાત્રા પૂર્ણ કરે છે. આમાં કારતક સુદ 11 શરૂ થતી યાત્રા દેવ દિવાળીએ શારીરિક ક્ષમતાની કસોટી પરિક્રમા પૂર્ણ થાય છે.
સાફી ચલામો પીવે, સાફી ચલામો પીવે, અરે ભોલે બમ બમ અલે ખાને રંજન, અલે ખાને રંજન. ભારતમાં એવા ઘણા ઇતિહાસ છે કે જે આજે પણ રહસ્યમય છે. લોકો આ રહસ્યોને જાણવા માટે ખૂબ મથતા હોય છે, પરંતુ એ રહસ્ય જાણી નથી શકતા. સાથે સાથે આ ઇતિહાસ એટલા સુંદર અને રમણીય પણ હોય છે, પરંતુ તેને જાણવા એટલા જ અઘરા પણ હોય છે. ગિરનાર ગિરી તરણ તરણ જહાજ નેમનાથ દાદો મારો ગિરી શિર તાજ કેટલાક ઇતિહાસ એવા છે જ્યાં જઈને દરેક લોકોની મનોકામના પૂર્ણ થાય. આજે અમે તમને એક એવા જ ઇતિહાસના પર્વત વિશે જણાવીશું જે લગભગ ઘણા લોકો જાણતા નહીં હોય. તો ચાલો જાણીએ એના વિશે વિસ્તારમાં. ગિરનાર પર્વત, જેમાં ઘણા પગથિયા છે. ગિરનાર ખૂબ જ પ્રખ્યાત પર્વત છે. ગિરનારનું મહત્વ પણ ખૂબ છે. આપણા દેશમાં દૂર દૂરથી લોકો ગિરનારના દર્શન કરવા માટે આવે છે. ગિરનારમાં 10,000 થી પણ વધુ પગથિયા છે. લગભગ દરેક લોકોએ ગિરનાર એકવાર તો જોયું જ હશે, અને ના જોયું હોય તો એકવાર જરૂર જોવા જેવું, કારણ કે ગિરનારની પ્રકૃતિ ખૂબ જ સુંદર છે. આ અદ્ભુત પ્રકૃતિના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે. ઘણા લોકોએ ગિરનાર ચડ્યા જ હશે, પણ ક્યારેય વિચાર નહીં કર્યો હોય કે આખરે ગિરનાર ચડવા માટેના આટલા પગથિયા બનાવ્યા કોણે અને તેનો શું ઇતિહાસ છે. ગિરનાર એક પવિત્ર પર્વત. આ પર્વતની પરિક્રમા કરવી પણ એટલી જ પવિત્ર મનાય છે. દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અહીંયા ગિરનારની પરિક્રમા કરવા માટે આવતા હોય છે, પરંતુ તેની પાછળ પણ એક અદ્ભુત રહસ્ય જોડાયેલું છે. ઉદયન મંત્રીને એક ઈચ્છા હતી કે તેઓ તેના પુત્રને તે ઈચ્છા કીધી. તેઓએ સંદેશા દ્વારા પુત્રને કહ્યું કે મારી ઈચ્છા પૂરી કરજો. મારી ઈચ્છા છે કે શેત્રુંજય પર યુગાદિ દેવ મંદિરનું હું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયા કંડારું. આ ઈચ્છા પૂરી કરવા માટે તેના પુત્રએ શેત્રુંજય પર યુગાદિ દેવનું મંદિર બનાવડાવ્યું. આ એક ઈચ્છા પૂરી થઈ ગઈ, પણ હજુ એક બાકી હતી. તે ઈચ્છા પૂરી કરવા માટે તેઓ પર્વત પાસે ગયા, પણ તે ત્યાં જઈ અને મૂંઝાઈ ગયા. તેઓને એમ થયું કે આ પર્વત ઉપર કઈ રીતે પગથિયા બનાવું? આટલો મોટો પર્વત, આટલી મોટી ખીણ, આમાં રસ્તો મળશે કઈ રીતે? થોડા દિવસો આ બધા વિચાર કર્યા પછી તેઓ અંબામાનું ધ્યાન ધર્યું ને માતાજી અહીંયા પ્રસન્ન થયા. મહત્વનું છે કે બોરદેવી પાસે માતાજી પ્રસન્ન થયા, અને બોરડીમાંથી પ્રસન્ન થયા હોવાથી તે મંદિરને બોરદેવી કહેવાય છે. પ્રસન્ન થયા બાદ તેમણે કહ્યું કે હું આજે આ રસ્તે અક્ષત વેરતી જાઉં છું, એ રસ્તે પગથિયાનું સર્જન કરજે, અને પછી ગિરનાર જેવા મોટા પર્વત પર પગથિયા બનાવવાનું કામ સફળ થયું. તો આ છે ગિરનારનો અદ્ભુત ઇતિહાસ. ગિરનાર પર માં અંબાના આશીર્વાદ પણ રહેલા છે, એટલા માટે ત્યાં લોકો દેશ વિદેશમાંથી પણ દર્શન કરવા આવે છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની છે જરૂર. માત્ર ભક્તિ કરતા જાઓ, ભગવાન આપમેળે પોતાની રીતે પ્રસન્ન થઈ આપના પર તમામ વસ્તુ લૂંટાવી દેશે. ગિરનારનો આ પર્વત તેની ઊંચાઈની સાથે સાથે તેમાં આવતા અનેક માર્ગો કે જે જીવનના માર્ગોમાં કેવી રીતે સરળતાથી પાર કરી શકાય તેની પણ શીખ આપી જાય છે. રસ્તે આવતા ઝરણા જે પ્રકૃતિનો આનંદ આપે છે, અને આ સાથે સાથે તમામ ભક્તો આખા વર્ષમાં એક વાર થતી ગિરનારની આ પરિક્રમા કરવા માટે વર્ષો વર્ષ સુધી આ પરંપરાને જાળવી રાખવા માટે અહીંયા આવે છે અને ગિરનારની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે. જુહી પટેલ સાથે સ્પેશિયલ રિપોર્ટ, ઝી મીડિયા.
ભારતીય સંસ્કૃતિ જે આજે પણ તેની પરંપરાઓ સાથે એટલી જ જોડાયેલી છે. વર્ષો વર્ષથી ચાલી આવતી તમામ પરંપરાઓ હંમેશાથી લોકો જાળવતા આવ્યા છે. ઋષિ મુનિઓની આ ધરતી કે જે આજે પણ સાધુ સંતોના નામ પર અહીંયા તમામ લોકો ભક્તિભાવથી એટલું જ ભગવાનનું પૂજન કરે છે. ગિરનારની પરિક્રમા જેનો ઇતિહાસ આજે આપણે જાણ્યો, આ સાથે સાથે સાધુઓએ પણ અહીંયા વર્ષોથી પોતાની પરંપરા અને ગિરનારની એ ગોદને જાળવી રાખી છે, જે અહીંના ઝરણાઓ આ સાથે લીલી વનરાજીઓ એ બાબતની સાક્ષી પૂરે છે. નમસ્કાર. ગિરનાર